નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. ધોરણ બે વિષય સામાન્ય જ્ઞાન પ્રથમ પરીક્ષા એસાઇનમેન્ટ ભાગ ત્રણ. આપણે અગાઉ બે ભાગ ભણી ગયા, આજે ભણીશું ભાગ ત્રણ. પ્રશ્ન ત્રણ. અ નીચે આપેલી વસ્તુઓનો ઉપયોગ લખો. નીચે જે વસ્તુઓ આપી છે એનો આપણે શું ઉપયોગ કરીએ છીએ તે લખવાનું છે. આપણે પહેલાં ભણી ગયા પ્રકરણ ચારમાં વસ્તુનો શું ઉપયોગ કરવામાં આવે એ વિશે આપણે લખવાનું છે. એક નંબર ઘડિયાળ. તો ઘડિયાળનો ઉપયોગ શું થાય? સમય જાણવા. શું થાય? સમય જાણવા. પછી બે નંબર પગલૂસણિયું. તો પગલૂસવા માટે પગલૂસવા. ત્રણ નંબર પ્યાલો અથવા ગ્લાસ. તો પાણી પીવા. ચાર નંબર નેલ કટર એટલે નખ કાપવા. નેલ કટરનો ઉપયોગ નખ કાપવા માટે થાય. તમે પણ નેલ કટરનો ઉપયોગ કરતા હશો નખ કાપવા માટે. તો નખ કાપવા. પાંચ નંબર ખુરશી. તો બેસવા. ખુરશીનો ઉપયોગ શું થાય? બેસવા માટે. તો બેસવા માટે. પછી છ નંબર ડબલ બેડ. તો સૂઈ જવા. શું થાય ઉપયોગ એનો? સૂઈ જવા માટે. સૂઈ જવા. સાત નંબર સાણસી. તો ગરમ વાસણ પકડવા. ગરમ વાસણ પકડવા. નંબર ટુવાલ. તો ટુવાલનો ઉપયોગ શું થાય? તો ટુવાલનો ઉપયોગ શું થાય? શરીર લૂસવા. તો શરીર લૂસવા. નવ નંબર હથોડી. તો ખીલી બેસાડવા. હથોડીનો ઉપયોગ ખીલી બેસાડવા થાય. દસ નંબર કબાટ. વસ્તુ કે કપડાં મૂકવા. કબાટનો ઉપયોગ શું થાય? વસ્તુ અથવા કપડાં મૂકવા. તો આપણે વસ્તુઓનો શું ઉપયોગ થાય એ જોયું. તો આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન ત્રણ બ નીચે આપેલા વિધાનોમાંથી પર્યાવરણની જાળવણી માટેના ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરવું. તો આ ખરા ખોટા જે પર્યાવરણની જાળવણી માટે સારું હોય માટે ખરા વિધાનો હોય પર્યાવરણની જાળવણી થાય એવા એના માટે ખરું કરવાનું અને ખોટું વિધાન હોય ત્યાં ખોટાની નિશાની કરવાની છે. એક નંબર સૂપ તેમના વિસ્તારમાં આવતા પક્ષીઓને પજવે છે. તો પક્ષીઓને પજવે એ પર્યાવરણ વિરુદ્ધ કહેવાય, પર્યાવરણની જાળવણી ના કહેવાય. એટલે આ વિધાન ખોટું છે. તો ખોટાની નિશાની કરવાની. બે નંબર તન્વી કાનાવારી જ્યારેથી છોડને પાણી પાય છે અને પાણીનો ખૂબ બગાડ કરે છે. કાણાવારી જે જ્યારે આવે છે એનાથી છોડને પાણી પાવો તો પાણીનો બગાડ થાય છે. પર્યાવરણ જ્યારે પાણીનો બચાવ કરવો જોઈએ, પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. એટલે આ વિધાન પણ ખોટું છે એટલે ખોટાની નિશાની કરીશું. ત્રણ નંબર અભય તેમની સોસાયટીની ગટરના ખુલ્લા ઢાંકણા વિશે ચોકીદારને જાણ કરે છે. અભય છે એ એમને સોસાયટીનું ગટરનું ઢાંકણું ખુલ્લું હોય છે એના વિશે જાણ કરે છે. એ સારી વાત કહેવાય. જો કોઈ ગટરનું ખુલ્લું ઢાંકણું હોય તો કોઈનો પગ પડી પણ જાય એટલે એ સારી વાત છે. એટલે આ વિધાન સાચું છે. આ વિધાન સાચું છે. એ સાચાની નિશાની કરું છું. ચાર નંબર સૂપ તેની નોટબુકના પેજ ફાડીને તેમાંથી કાગળના વિમાન અને હોડી બનાવે છે. તો આપણે નોટબુકના પેજ ફાડવા જોઈએ નહીં અને હોડી બનાવી ના જોઈએ. કાગળના પેજનો બગાડ કરવો જોઈએ નહીં એટલે આ વિધાન ખોટું છે. પાંચ નંબર તન્વી હંમેશા તેમના ઘરમાંથી નકામી વસ્તુઓ બારીમાંથી ફેંકે છે.
કદી કચરો હોય નકામો એ કચરા પેટીમાં જ નાખવો જોઈએ, બહાર બારીમાંથી બહાર નાખવો જોઈએ નહીં, બરોબર? એટલે આ વિધાન પણ ખોટું છે. છ નંબર, નૈયા તેમના વિસ્તારને સ્વસ્થ અને સુગર બનાવવા કામ કરતી ટીમમાં જોડાય છે. તો હંમેશા પર્યાવરણને ધ્યાનમાં રાખી, પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને આપણે વિસ્તારને સ્વસ્થ અને સુગર ચોખ્ખો રાખવો જોઈએ, એ સારું કામ કહેવાય. એટલે આ વિધાન સાચું છે, એમાં જોડાય એ સારું વાત કહેવાય. એટલે આ વિધાન સાચું છે. સાત નંબર, અભય અને તેના મિત્રો ખુલ્લી જગ્યામાં કચરો ફેંકે છે. તો પર્યાવરણની જાળવણી ધ્યાનમાં રાખીને આપણે કચરો જ્યાં ત્યાં ફેંકવો જોઈએ નહીં, એને કચરા પેટીમાં જ ફેંકવો જોઈએ. એટલે આ વિધાન પણ ખોટું છે, એટલે ખોટાની નિશાની. આઠ નંબર, સૂપ સ્કૂલમાં નાસ્તો કર્યા પછી તેની બેન્ચ કાગળથી સાફ કરે છે. તો બેન્ચ કાગળથી સાફ ના કરાય ને, પોતું મારવું જોઈએ. એટલે સ્કૂલમાં બેન્ચીસ ઉપર નાસ્તો કર્યા પછી આ કાગળથી લૂસાય નહીં, આ સારી વાત ના કહેવાય, એટલે ખોટાની નિશાની. નવ નંબર, તન્વી હંમેશા જંગલી પ્રાણીઓ બચાવવા પોસ્ટર દોરે છે અને બીજાઓને તેવું કરવા પ્રોત્સાહન આપે છે. તન્વી હંમેશા જંગલી પ્રાણીઓને બચાવવા પોસ્ટર દોરે છે અને બીજાને પ્રોત્સાહન આપે છે, આ સારું કહેવાય, પ્રાણીઓને બચાવવા જોઈએ. એટલે આ વિધાન સાચું છે. દસ નંબર, અભય ખૂબ ચુઈંગમ ચાવે છે અને તે કેટલીક વાર સ્કૂલની બેન્ચ કે બસની સીટ પર ચોંટાડે છે. ચિંગમ ખાઈને, ચુઈંગમ ખાઈને જ્યાં ત્યાં ફેંકાય નહીં અને બસની અને બેન્ચમાં બેન્ચ સીટ ઉપર લગાવ ચોંટાડાય નહીં, કોઈના કપડામાં ચોંટી જાય પણ કોઈના કપડાં ખરાબ થાય, આવું કરવું જોઈએ નહીં. એટલે આ વિધાન પણ ખોટું છે, એટલે ખોટાની નિશાની આવશે. અગિયાર નંબર, નૈયા તેના પિતાને જાણ કરે છે કે તેમના ઘરની છત પર ભરાયેલું પાણી મસોરોના ઉછેર માટેનું કેન્દ્ર બન્યું છે. નૈયા તેના પિતાને જાણ કરે છે કે ઉપર ડાબામાં છત ઉપર પાણી ભરેલું છે, પાણી ભરાઈ રહે એટલે મસર થાય એટલે બીમાર પડાય, બરોબર? પર્યાવરણ સ્વચ્છ રાખવું જોઈએ એની જાળવણી કરવી, એટલે એ પાણીનો નિકાલ કરવો જોઈએ, ઉછેર મસરોનો ઉછેર કરવાનું કેન્દ્ર બનાવવું ન જોઈએ. એટલે આ વાક્ય સાચું છે, એટલે ખોટાની સુખારાની નિશાની આવશે. એને જાણ કરી પાણી ભરાયું છે એ સારી વાત છે, એટલે સુખારાની નિશાની આવશે. આપણે ખરા ખોટા જોઈએ પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને. હવે જોઈશું પ્રશ્ન ત્રણ ક. નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર શેકો મારી સાચું વાક્ય બનાવો. એ જે ખોટું વાક્ય હોય એ શબ્દ પર શેકો મારવાનો છે અને સાચું વાક્ય બનાવવાનું છે. તમને બે વાક્ય આપ્યા છે, સાચું અને ખોટું. એ તમને ખાટો કલર આપ્યો છે, ખાટા કલરથી બ્લેક વધારે કલરથી લખેલું હશે, એમાં જે વાક્ય સાચું હોય એ રવા દેવાનું અને ખોટું હોય એના પર પેન્સિલ વડે શેકો મારવાનું છે. તો એક નંબર, અમે પુસ્તકાલયમાં રમવા વાંચવા જઈએ છીએ. તો પુસ્તકાલયમાં શું કરવા જવાય? વાંચવા માટે, એટલે રમવા માટે ઉપર શેકો મારીશું, બરોબર? આના પર શેકો મારીશું. બે નંબર, અમે અમારા વર્ગખંડમાં ભણીએ રમીએ છીએ. તો વર્ગખંડમાં શું કરાય? ભણાય, રમાય નહીં, એટલે અહીંયા શેકો મારવાનું. અમે અમારા વર્ગખંડમાં ભણીએ છીએ. ત્રણ નંબર, અમે પ્રાર્થના કરવા માટે બગીચામાં સભાખંડમાં એકઠા થઈએ છીએ. તો પ્રાર્થના કરવા માટે બગીચામાં નથી જતા, સભાખંડમાં જઈએ છીએ, એટલે બગીચા પર શેકો મારીશું. આ વાક્ય ખોટું, એના પર શેકો મારીશું. અમે પ્રાર્થના કરવા માટે સભાખંડમાં એકઠા થઈએ છીએ. ચાર નંબર, અમે અમારા વર્ગખંડમાં ગંદકી સફાઈ કરીએ છીએ. તો વર્ગખંડમાં ગંદકી કરવાની ના હોય, સફાઈ કરવાની, એટલે ગંદકી ઉપર શેકો મારીશું. અમે અમારા વર્ગખંડમાં સફાઈ કરીએ છીએ. પાંચ નંબર, અમારી શાળાના બગીચામાં પુસ્તકાલયમાં ઘણા ફૂલ છોડ છે. તો શાળાના બગીચામાં ઘણા ફૂલ છોડ છે, પુસ્તકાલયમાં ફૂલ છોડ હોય નહીં, પુસ્તકાલયમાં પુસ્તકો હોય, એટલે પુસ્તકાલય ઉપર શેકો મારીશું. તો અમે શાળાના બગીચામાં ઘણા ફૂલ છોડ છે,
નંબર અમે અમારી સારાને સ્વસ્થ અસ્વસ્થ રાખીએ છીએ તો સારાને અસ્વસ્થ ના રખાય સારાને હંમેશા ચોખ્ખી રાખવી જોઈએ સારાને હંમેશા આપણે કેવી રાખવી જોઈએ સ્વસ્થ એટલે અસ્વસ્થ ઉપર ચેકો મારીશું તો અમે અમારી સારાને સ્વસ્થ રાખીએ છીએ સાત નંબર અમે મેદાન પર સભાખંડમાં રમતો રમીએ છીએ તો સભાખંડમાં પ્રાર્થના કરાય તો રમત ક્યાં રમાય મેદાન પર તો સભાખંડ પર શેકો મારીશું અમે મેદાન પર રમતો રમીએ છીએ આઠ નંબર અમારા શિક્ષિકા અમને જગડતા લખતા શીખવે છે તો શિક્ષિકા આપણા શિક્ષિકો એ આપણને શું શીખવે જગડતા કે લખતા શું લખતા શીખવે એટલે એ જગડતા પર શેકો આ ખોટું વાક્ય છે ને શેકો મારીશું અમારા શિક્ષિકા અમને લખતા શીખવે છે બરોબર ખબર પડી જાય ને તમને કે ખોટું વાક્ય હોય એના પર શબ્દ હોય એના પર શેકો મારવાનું ને સાચું વાક્ય ભાઈ બનાવવાનું છે આપણે હવે જોઈશું પ્રશ્ન ચાર અ નીચે આપેલાના બે બે નામ લખો નીચે જે આપ્યું છે એ વિશે આપણે બે બે નામ લખવાના છે તો એક નંબર બેડરૂમની વસ્તુઓ તો બેડરૂમની વસ્તુઓમાં શું શું આવે તમારા ડબલ બેડ હોય એ કઈ કઈ વસ્તુ હોય બેડરૂમમાં તો ડબલ બેડ એક તો ડબલ બેડ હોય બેડરૂમમાં શું શું હોય ડબલ બેડ બેડ અને કબાટ પછી બે નંબર બેઠક રૂમની વસ્તુઓ તો બેઠક રૂમમાં કઈ કઈ વસ્તુઓ હોય ટીવી સોફા ટેલિવિઝન ટીપોય ગમે તે લખી શકો બરોબર ટીવી અને સોફા ત્રણ નંબર બાથરૂમની વસ્તુઓ સાબુ શેમ્પૂ બે વસ્તુ લખવાની કીધી છે બરોબર ચાર નંબર સ્ટડી રૂમની વસ્તુઓ સ્ટડી રૂમની વસ્તુ એટલે તમે ભણવા માટે જે વસ્તુનો ઉપયોગ કરતા એ રૂમની વસ્તુઓ તો પુસ્તક અને પેન્સિલ ભણવા માટે પુસ્તક જોઈએ પેન્સિલ જોઈએ પેન જોઈએ બરાબર કલર જોઈએ કંપાસ બોક્સ રબર એ બધું આવે છે પાંચ નંબર ઘર ઉપયોગી અન્ય વસ્તુઓ ઘરમાં અન્ય ઉપયોગી વસ્તુઓ તો ઘરમાં કઈ અન્ય વસ્તુ ઉપયોગી થાય છે ઘરમાં બીજી અન્ય ઉપયોગી વસ્તુઓ બીજી બધું કબાટ કિચનમાં જે વસ્તુઓ રસોડામાં થતી હોય એના સિવાય બીજી થતી હોય તો ઇસ્ત્રી પછી પગ મૂસણિયું પગ મૂસણિયું પણ લખી શકાય પછી ટોર્ચ ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ થાય છે આ સિવાય તો હવે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન ચાર બ નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી રમતનું સાચું નામ ચોરસમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો નીચે આપેલા દરેક ચિત્રને જોવાના અને રમતનું સાચું નામ ઓળખીને આપણે આવું ચોરસ બોક્સ આપ્યું અહીંયા નીચે અહીંયા લખવાનું છે તમારે ગમે બરાબર અહીંયા આપણને આ ચોરસ બોક્સમાં નામ આપ્યા છે એ નામ અહીંયા ખાલી જગ્યામાં આપણે લખવાનું છે તો આપણને આપણી રીતે ચોરસ બોક્સમાં નામ રમતોના ખોખો ટેનિસ બેડમિન્ટન ક્રિકેટ વોલીબોલ ચેસ શતરંજ કબડ્ડી બાસ્કેટબોલ હોકી કેરમ ટેબલ ટેનિસ વગેરે આ ચોરસમાં નામ આપ્યા છે રમતોના એમાંથી આપણે ચિત્ર આપ્યું છે એને જોઈને આપણે તેમના નીચે ખાલી જગ્યામાં લખવાનું છે તો આપણને પહેલું ચિત્ર આપ્યું છે શાનું આપ્યું છે આ હોકી જેવું છે અને બોલ છે શાનું ચિત્ર છે હોકીનું આપણી રાષ્ટ્રીય રમત છે હોકી ભાઈએ લખીશું હોકી બે નંબર આપણે રમતો વિશે ભણી ગયા છીએ સામાન્ય જ્ઞાનમાં એટલે તમને રમતો આવડતી હશે તમે વિડીયો જોયા હશે ખબર પડશે બરાબર તો આ શાનું ચિત્ર દેખાય છે તમને આ બધા કબડ્ડી 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 શાનું ચિત્ર દેખાય છે કઈ રમતનું ચિત્ર છે કબડ્ડીનું પછી આ
ક્રિકેટ તમે જોતા હશો ટીવીમાં, ક્રિકેટ કબડ્ડી એ પણ આવે છે. તો આ કપ ક્રિકેટનું ચિત્ર છે. શું ચિત્ર છે? ક્રિકેટ 4 નંબર. તો આ કઈ ચિત્ર છે? આ તમે ઘરે રમતા હશો. શું ચિત્ર છે? કેરમ. તમે કેરમ ઘરે રમતા હશો, ઘરમાં રમી શકાય એવી રમત છે. તો કેરમ 5 નંબર. આ તમે આપણા સ્કૂલમાં રમાડે છે, તમે પણ રમતા હશો. આ કઈ રમત કહેવાય? એક ઊંધું બેસે, આ ઊંધું અવરઅવર બેસે, બરોબર? તો આ કઈ રમત કહેવાય તમને ખબર છે? ખો ખો. કઈ કહેવાય? ખો ખો. આ કઈ રમત દેખાય છે? આ તો તમને ખબર હશે, ચેસ, શતરંજ. ચેસ ઘરમાં રમી શકાય, આ રમત પણ ઘરમાં રમી શકાય, શતરંજ. 7 નંબર. આ કઈ રમત દેખાય છે? આ રમત તો તમે જોશો તો જ ખબર પડશે. બેટ અને મિન્ટન. કઈ છે? બેડમિન્ટન. આ રમત બેડમિન્ટન છે. જોઈને લખવાનું. તમારે પહેલા વિડીયો જોવાના. તમારે વિડીયો જોવો એટલે ખબર પડી જશે રમતોના. રમતો કઈ રમત કહેવાય એ તમારે ત્યાંથી જોઈ લેવાનું ચિત્ર, ને યાદ રાખવાનું કે આ રમતમાં આ વસ્તુનો ઉપયોગ થાય એટલે આ રમત છે. પછી આ શું છે? બાસ્કેટ. અને આ બોલ. કઈ બોલ રમત છે? બાસ્કેટ બોલ. અહીંયા લખીશું બાસ્કેટ બોલ. આ 9 નંબર. 9 નંબરમાં કઈ રમત ચાલે છે? આ નેટ બાંધેલી છે અને બોલ છે, વોલીબોલ. શું કહેવાય આને? વોલીબોલ. વોલીબોલ. પ્રશ્ન 4. કો નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી તેનું નામ ચરસમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. તો આપણે ઘડિયાળ, હેરપિન આ બધા નામ આપ્યા છે, એમાંથી એક ચિત્ર જોઈને આપણે નામ લખવાનું છે. તો પહેલું ચિત્ર ફ્રોક છે. તો ફ્રોક. 2 નંબરમાં શું દેખાય છે? સેન્ડલ. તો લખીશું સેન્ડલ. આ શું છે? ટી શર્ટ. તો એ લખીશું ટી શર્ટ. 4 નંબર. આ 4 નંબરમાં શું છે? સ્કર્ટ. તો લખીશું સ્કર્ટ. 5 નંબર શું છે? ચિત્ર શાનું છે? પર્સ. તો લખીશું પર્સ. તો 6 નંબરમાં શું દેખાય છે? પેન્ટ. શું છે? પેન્ટ. તો લખીશું પેન્ટ. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો બીજા ચિત્રો. 7 નંબર. આ શું દેખાય છે તમને? શું દેખાય છે બોલો? ઓળખી જશે ને? શું કહેવાય? હેર પેન. શું કહેવાય? હેર પેન. તો લખીશું હેર બેન. આ શું છે? પટ્ટો. આનું ચિત્ર છે પટ્ટો. તો લખીશું પટ્ટો. આનું ચિત્ર છે જેકેટ. લખીશું જેકેટ. આનું ચિત્ર છે બૂટ. તો એ લખીશું બૂટ. આ શું છે? નેકલેસ. સેટ. સેટ કહીએ છીએ યાર, ને નેકલેસ કહેવાય, નેકલેસ. આશાનું ચિત્ર છે ઘડિયાળ. તો એ લખીશું ઘડિયાળ. આ શું છે? શર્ટ. આનું ચિત્ર છે શર્ટ. તો એ લખીશું શર્ટ. આ શું દેખાય છે? પંજાબી કમીજ. પંજાબી ડ્રેસ. તો પંજાબી કમીજ. શું છે? ચૈણિયું. તેનું ચિત્ર છે ચૈણિયું. એ લખીશું ચૈણિયું. આ કોટ. શું છે? કોટ. આ શું છે? ચડ્ડી. તો એ લખીશું ચડ્ડી. ને આ શું છે? ચિત્ર સારું છે સાડી. તો એ લખીશું સાડી. અહીંયા આપણો ભાગ પૈન પૂરો થાય છે. હવે આપણે સામાન્ય જ્ઞાનની નોટમાં હોમવર્ક લખવાનું છે એ હું તમને કહી દઉં. શું શું થયું? લેસન લખવાનું છે હું તમને બતાવી દઉં. તો તમારે લેસનમાં લખવાનું છે પ્રશ્ન 3 અ. નીચેના વસ્તુનો ઉપયોગ લખો. તો 1 થી 10 તમારે લેસનમાં લખવાનું છે. પછી બીજું આગળ લેસન લખવાનું છે તમારે.
પ્રશ્ન તો એન બો સાચા નીચે આપેલા વિધાનોમાંથી પર્યાવરણની જાળવણી માટે જે વિધાનો સાચા હોય એના સાચા અને ખોટું હોય તે આ ખોટાની નિશાની કરવાની છે. 1 થી 11 તમારે લખવાના છે. અને બીજું લખવાનું છે પ્રશ્ન તો એન ક, ખોટા વાક્ય પર શેકો મારીને સાચા શબ્દો વાક્ય બનાવવાનું છે. તો 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 તમારે લખવાના છે. પછી પ્રશ્ન 4 અ, એમાં નીચે આપેલાના બે બે નામ લખવાના છે. તો 1 થી 5 તે લખવાના છે તમારે. પછી તમારે આટલું લે હોમવર્ક સામાન્ય જ્ઞાનની નોટમાં લખવાનું છે. સારા અક્ષરે તમારે હોમવર્ક કરવાનું છે, બરાબર ને? કરશો ને? તો આપણો ભાગ કંઈ અહીંયા પૂરો થાય છે. આવજો વિદ્યાર્થી મિત્રો.